પ્રજાસત્તા પર્વની ઉજવણી નિમિત્તે રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર ડીએસઆઈએ જિલ્લા કક્ષાનું ધ્વજવંદન કરીને તિરંગો લહેરાવ્યો. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષધ્વનિ કરાયું હતું. આ તકે શાહે સૌ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બનવાની સાથે કટિબદ્ધ થઈ આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબદ્ધ થવાનું આહ્વાન કર્યું હતું. શાહે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની કરાયેલી રચનાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તારીખ 26 જાન્યુઆરી 1950માં ભારત સરકારના અધિનિયમ 1935ને હટાવીને ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું અને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલીની સાથે તેને લાગુ કરાયું હતું. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે 562 જેટલા દેશી રજવાડાઓનું પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહપૂર્વક ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતના નિર્માણની સાથે રાષ્ટ્રીય એકતાની બેનમૂન મિસાલ સમગ્ર વિશ્વમાં કાયમ રાખી છે. ભારતના સ્વતંત્રના 75મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ સાથે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના વિકાસની ગતિને વધુને વધુ બળવત્તર બનાવવા માટે સક્રિયપણે સતત આગળ ધપી રહી છે તેમજ જણાવી તાજેતરમાં જ પ્રવર્તમાન રાજ્ય સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યા હોવાનું પણ શાહે ઉમેર્યું હતું. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલ વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને તેમાં હાંસલ કરાયેલા નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જિલ્લા કલેક્ટર ડીસી શાહે જણાવ્યું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ પ્રવાસન વિકાસ અને કોવિડ-19 સંદર્ભે વિશિષ્ટ કામગીરીના પ્રોજેક્ટ સહિત કુલ 3 પ્રોજેક્ટને વર્ષ 2021માં રાષ્ટ્રીય કક્ષાએ સેમી ફાઇનાલિસ્ટ સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ પ્રમાણપત્ર એનાયત થયેલ છે જે નર્મદા જિલ્લા માટે અત્યંત ગૌરવની બાબત છે. તેવી જ રીતે જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસન વિકાસ ક્ષેત્રે કરાયેલી નોંધપાત્ર કામગીરીની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ એક્સેલન્સ એવોર્ડ 2021 રનર અપ તરીકે એનાયત થતાં જિલ્લાને ગૌરવ બક્ષ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડીએશા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી પીડી પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ વિગેરેના હસ્તે નાંદોદ તાલુકાના વિકાસ માટે નાંદોદ મામલતદારને ₹25 લાખનો ચેક આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર રાજપીપળા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જન ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તાને પ્રમાણપત્ર શ્રેષ્ઠ કામગીરી બદલ, કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર ઉત્કૃષ્ટ કામગીરી બદલ, 108 એમ્બ્યુલન્સના કર્મયોગીને પ્રમાણપત્ર, કરુણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વોલેન્ટિયર્સને પ્રમાણપત્ર, શ્રેષ્ઠ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસર્સને પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું. જ્યારે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં કોરોના વોરિયર્સને રસીના પ્રિકોશન ડોઝ અપાયા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.